અંકલેશ્વર શહેર ખાતે આઈસીઆઈસીઆઈ બેંકમાં થયેલ લાખોની ચકચારિત ચોરીનો ભેદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ગત 14 ઓગસ્ટના રોજ બપોરના સમયે અંકલેશ્વર શહેરના પ્રતિમ ચોકડી વિસ્તારમાં આવેલ આઈસીઆઈસીઆઈ બેંકમાં અજાણ્યા ગઠિયા દ્વારા બેંકના કર્મચારી કામમાં હતા તે દરમિયાન ગઠિયા દ્વારા 2000ની નોટના 10 બંડલ, 500ની નોટનું 1 બંડલ એમ કુલ મળી 20,50,000ની ઉઠાંતરી કરી ગયા હોવાની વિગતો સામે આવતા ભારે ખળભળાટ વ્યાપી જોવા પામ્યો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર મામલા અંગેની તપાસ હાથ ધરતા ફૂટેજમાં દેખાતો શંકાસ્પદ ઇસમ ધોરાજીના ફરેણી ગામનો હોવાનું જણાઈ આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી પાડી તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે થોડા દિવસો અગાઉ અમદાવાદથી ટ્રેન મારફતે અંકલેશ્વર આવી અલગ અલગ બેંકોમાં જઈ ફોન ઉપર વાત કરવાનો ઢોંગ કરી બેંકના કર્મચારીઓની હરકત ઉપર ધ્યાન રાખી તેઓની નજર ચૂકવી ચોરી કરતો હતો. જે બાબતે પોલીસે અમિત ગોપાલ ભેંસાણીયાની ધરપકડ કરી તેની પાસેથી અંકલેશ્વર આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ચોરી કરેલ રોકડા રૂપિયા 15,24,500 તથા સોનાના દાગીના કિંમત રૂપિયા 3,25,582 તેમજ સોની પાસે જમા કરાવેલ 25,000ના દસ્તાવેજો, એક મોબાઈલ ફોન, એક મોટરસાઈકલ મળી કુલ રૂપિયા 18,95,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ તારીખ 13 ઓગસ્ટના સાંજના લગભગ 4 વાગ્યાના અરસામાં અંકલેશ્વર શહેરમાં આઈસીઆઈસી બેંકમાં 21 લાખની ચીલ ઝડપનો ગુનો દાખલ થયેલ, જે સંદર્ભે અમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ટીમો બનાવી, એલસીબીની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરેલ. મીનવાઇલ અમને જાણવા મળેલ કે આ ગુનાનો અંજામ આપનાર વ્યક્તિ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરાણી ગામનો વતની છે, જે સંદર્ભે અમને રાજકોટ રેન્જની આરા સેલની ટીમની પણ મદદ મેળવી અને વ્યક્તિને આઈડેન્ટિફાય કરી. આઈડેન્ટિફાય થતાં અમારી એલસીબીની ટીમ અત્યારથી રવાના થયેલ અને તે વ્યક્તિને ફરાણી ગામેથી પૂછપરછ કરી અને એને ગુના અંગે કબૂલાત આપતા ભરૂચ મુકામે લાવી વિશેષ પૂછપરછ કરતા એણે આ ગુનો કબૂલાનું ગુનોનું અંજામ આપેલાનું કબૂલાત કરેલ. ટોટલ મુદ્દામાલ 20 લાખમાંથી અમે 15,24,500 જેવી કેશ રકમ, સોના ચાંદીના દાગીના 3,25,000 અંદાજે અને એક અન્ય 25,000નો એક દસ્તાવેજ મોબાઈલ એમ મળી કુલ 18,95,000ની મુદ્દામાં રિકવર કરેલ છે. સાથે સાથે આ વ્યક્તિની પૂછપરછ દરમિયાન એની પાસેથી એક મોટરસાયકલ મળી આવેલ છે, જે પણ એની પૂછપરછ દરમિયાન જાણવા મળે છે કે એ ચોરીનું મોટરસાયકલ છે. એ સુરત જિલ્લાના બારડોલી પોલીસ સ્ટેશનને સુરત સિટીના સલાબતપુરા પોલીસ સ્ટેશનનું ચોરીનું મોટરસાયકલ છે. આ વ્યક્તિ નો એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ગુનાને અંજામ આપતા પહેલા અવારનવાર ટ્રેન મારફતે અંકલેશ્વર શહેરમાં આવી અને અલગ અલગ બેંકોમાં રેકી કરેલ અને રેકી દરમિયાન એને આઈસીઆઈસી બેંકમાં અનુકૂળતા લાગતા એને આ પોતાના ગુનાને અંજામ આપેલ છે.